पानी धरती सोरठ जग जुनी निगम गठ जुनो करनाथ न्या तो हाव जड़ा हिंदुल बिजे एक मान नाम डाज नर ने नार पहाड़े हल चपल गाजो चमकती दहीवान डगले वीर बगले धराज दम दम धमकती दी धराज दम दम धमकती दी धराज दम दम धमकती वर्षों थी दोह बुलाए छे काठियावाड़ मां कोक दी तू भूलो पड़ भगवान અને મારો થા મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવી દઉં શામ આ દુહાનો જન્મ ક્યાંથી થયો આ દુહો આવ્યો ક્યાંથી કોના માટે આ દુહો લખાણો સૌરાષ્ટ્રનો એક ભક્ત ભક્ત કેવો હોય ગરવા ગિરનારની છાયામાં વેલું બિલખા નામનું હોરટનું નાનું એવું ગામ સગાલસા શેઠ અને ચંગાવતી બેને એવા વ્રત છે સાધુને જમાડીને જમવાનો સતની મસાલો જ્યાં બળે છે ભક્તિના દીવડા જ્યાં ઝાકમ બળે છે એવો ભક્ત માણસ સૌરાષ્ટ્રનો એક વાણિયો પણ પરમાત્મા પરીક્ષા કરવા માટે બેઠો છે સારા માણસ હોય ટેકેલા માણસ હોય એની ભગવાન પરીક્ષા કરતો હોય છે પરમાત્માએ સગાળસા શેઠ નામના બિલખાના નગર શેઠની પરીક્ષા કરવા માટે એનામાં ભક્તિનું કેટલું જોર છે એનામાં ભક્તિની કેટલી ત્રેવડ છે એ માપવા માટે થઈ અને શેઠાણીને અને શેઠને વ્રત છે સાધુને જમાડી જમવાના પણ એમાં અહાડ મહિનો આવ્યો આઠ આઠ દિની હેલી મનાણી ભાઈ સોમ કડક કરી અને એમ કહેવાય છે વીજળી નાટારમ માંડી દીધેલો કાળે માણાના કાળજા ફાટી જાય કડાકા થવા મંડાણેલા ધરતીની માથે અનરાધર પાણી હડ્યું મીંડું કાઢવા એક સાધુ નથી મળ્યો એક સંત નથી મળ્યો શેઠ પણ આઠ દિવસના ઉપવાસી છે ચંગાવતી પણ આઠ દિવસથી જમ્યા નથી એને પણ ઉપવાસ છે સંસ્કારી માવતર હોય એના સંતાન પણ સંસ્કારી હોય દસ વર્ષનો બાળક ચેલિયો પણ ભૂખ્યો છે એમાં નવમા દિવસના હુર્ક નારાયણે કોર કાઢી ભલે ઉગા ભાણ ભાણ તિહારા લઉં ભામણા હવે જીણ મરણ રી માણ અમાણી રાગ જે કાશા પર આવું ઉગ્યો તું અડોડ ત્યાં તો ઘરવાર અંધારા ગિયા છે દેવાય ત્રણ સુર જગમાં કર્મી કાશ્યપ રાવું તો ઉગે હું અચૂક તારે ઉગ્યાનું આળહ નહીં પણ એમાં ચડવું ન પડે છું કમણે કાશ્યપ રાવું ભગવાન સૂરજનારાયણે કોર કાઢી માણસોએ જઈને સગાળસા શેઠને ખબર આપ્યા કે તમારા ગામના પાદરમાં વડલાની નીચે એક સાધુ બેઠો છે પણ આ તો પરમ વૈષ્ણવ ગડગડતી દોટ મૂકી મારો ભગવાન આવ્યો મારો બાપલીઓ આવ્યો મારો દેવ આવ્યો
गड़गड़ती दौट मुकी ने ज्या साधु ने पाहे जे नाम साधु ने हामे नजर करी रगत पीतियो शरीर बेडोल चेहरो बाळता यमराज पण भागे एवा जना कडंगा रूप छे एटली बधी दुर्गंध आवे छे एक माणा एनी नजीक न जई सके हाथ जोड़ी अने सगा सा विनंती करे छे बापजी अमे आठ दिन उपासी छीए અમારા આંગણે પ્રસાદ લેવા માટે પધારશો અમારા ઉપવાસ છોડવાનો છે બાપજી અને સંતે બ્રહ્માંડને તોળી લીધો હોય પાપણનો પડદો ઊંચો કર્યો વાણિયા મને જમાડવા લઈ જવો છે તો કે હા બાપજી એક શરતે આવું શું કે તારી પત્ની ચંગાવતી મને ખુંડલામાં રૂનો પોલ મૂકી અને બિહારી લઈ જાય મારું શરીર રગત પીત્યું છે મારા શરીરમાંથી પાસ અને પરુ વયા જાય છે એમાં તારી પત્ની વાજતે ગાજતે મને લેવા આવે અને મારા પાસ પરુના રગેડા તારી સ્ત્રીના મોઢા પર જો ઉતર્યા જેણે મોઢું બગાડ્યું તું રસ્તામાંથી ઉતરી જાય છો હું નહીં આવું શરત મંજૂર રાખી શેઠ ચંગાવતી ચેલીઓ એ બધા આજ ગામના પાદરમાં બેઠેલા સાધુને લેવા માટે આવ્યા છે વાજતે ગાજતે ભાઈ હરણાયું વાગે છે ઢોલ વાગે છે સાધુને ઘરે લાવી નવરાવી એના જ્યાં ઘા છે એને સાફ કરી શેઠાણીએ રસોઈ બનાવી સાધુને જમાડવા માટે બેહાડ્યા આમ ભોજનના થાળને માથે નજર કરી સાધુએ ચંગા શું બનાવ્યું છે બાપજી ખીર બનાવી છે અને સાધુની ભરકોટીનો મરણ બદલાનો ભાઈ પરતાપ તૈલ જલ બંધ જ્વાલ દર ભોક પૂંસ જાગ્યો ખરા એ જ ખીર ને રોટલી જામ તો ન દીન નથી ગરડા નો નહાર રે એ વાણિયા મારે નથી ગરડા નો નહાર અરે અમે જોગી છીએ એ માસ ના ભોગીન ખેલ ખાંડાની ધાર વાણિયા તારી વર્તી પરશે તો તો બાવો ગાયથી ભૂખો વળશે એ વાણિયા તારી વર્તી પરશે તો તો બાવો ગાયથી ભૂખો વળશે કિન્ને રોટલી ખાવા વાળો નથી થાળને થપાટ મારી ભાઈ મને બરાબર જમાડવો હોય તો હું એમાં એમ બાળકને પસંદ કરું છું એમાં એમ 32 લક્ષણા બાળકને પસંદ કરું છું નાનો દીકરો વાણિયાનો દીકરો જેને કોઈ ખાટકી વાડામાં પગ નથી મૂક્યો પણ મારા આંગણે આવેલો સાધુ ભૂખ્યો ન જાય છુપાતો છુપાતો જઈ પરમાટી લઈ આવ્યો ચંગાવતીને જેવી આવડી એવી પીરસી લ્યો બાપજી જમી લ્યો શું બનાવ્યું છે બાપજી આપે કીધું એમ પરમાટી લઈ આવ્યો થપાટ મારી થાલ ને બીજી વાર વાણિયા હું તો અઘોરી છું મને પશુની માટી ન ખપે હું તો માણસની માટી જમવા વાળો છું એ જી માણા હલી મારે માટી ખાવી જેને બની શકે તો જ બાળ તે દિવસે ઠાણી ને એ શેઠ મુંજાણા હવે આમાં કરવો કોનો કાળ દેવો ને જ દીકરા વાલા હવે અમારે કોને વેણ કેવાજ કાલા એ જ દેવો ને જ દીકરા વાલા હવે કોને વેણ કેવાજ કાલા શેઠ હું તો માણસની માટી જમું છું મને બરાબર જમાડવો હોય તો હું એમાં બાળકને પસંદ કરું છું એમાં 32 લક્ષણા બાળકને પસંદ કરું છું શેઠિયો મળ્યો ત્રીજો થાર 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 માણ્યો ત્રીજો મળ્યો લાખ રૂપિયા દેતા કે માણસને મળે નહીં કોની પાસે જઈને કેવું તમે તમારો દીકરો આપો મારે સાધુને જમાડવો છે આમાં કાલા વેણ હું કોને જઈને કહું શેઠાણી બહુ કરી હવે શું કરું શેઠાણી કીધું ઓરા આવો શેઠ કાનમાં કહું શું
તમે એને ઓળખો નથી ઓળખો મને ખબર નથી, પણ હું એને ઓળખી ગઈ છું. આ બાવો જો આજ અહીંથી ભૂખ્યો જાશે ને તો જિંદગી આખી પસ્તાવો થશે હો સેઠ. પણ શું કરું ચંગા, ક્યાં જાઉં, માણસની માટી લાવું ક્યાંથી, દીકરો કોનો વધેરવો મારે. જ્યારે જ્યારે આ દેશનો ધર્મ ધ્રુજ્યો છે ત્યારે ત્યારે આ દેશની આરી નારીએ ધ્રુજતા ધર્મને બચાવી લીધો છે. ચંગાવતીએ શેઠને કાનમાં કીધું, શેઠ આપણા 10 વર્ષનો ચેલૈયો કોના માટે છે? અરે તારો જીવ હાલશે ચેલૈયાને વધેરતા? કે તો તમે હજી મને ફોરેસ્ટની શેઠાણીને ઓળખી ન શક્યા શેઠ. તમારો ઓઢણો ઓઢીને જીવતરના 22 વર્ષ મેં કાઢી જિંદગીના હારે કાઢ્યા, તમે હજી મને ઓળખી ન શક્યા. જાઓ ચેલીઓ નિહાળી ગયો છે ને બોલાય આવું નિશાળેથી. ત્યાં તો ભગવાન માસ્ટર રૂપે સ્કૂલમાં પહોંચ્યો છે. ભાગ ચલિયા ભાગી જા, તારા આંગણે અઘોરી આવ્યો છે, આ તને મારી નાખશે, તારા માં આવતો તારો કાળ બની બેઠા છે, તું વયો જા ભાગી જા અહીંથી. પણ સંતાન કોનું? માસ્ટર સાહેબ ને ચલીએ એટલું કીધું કે સાહેબ માં જેટલું જેનું ઊંચું સ્તર હોય એને માસ્ટર કહેવાય. તું મને ખાનદાનીના ટેકના સમર્પણના નીતિના પાઠ ભણાવવા વાળો આજ મને તું ભાગવાની વાતો કરીશ. મારા માવતર જયારે જોખમમાં હોય, મારા માવતરની ઉપર જયારે સંકટ આવ્યા હોય, એ વખતે હું ચલીઓ ભાગું? મારાથી નહીં ભગાય સાહેબ. ધરણી ને આસમાન ચે લો સતજો ચુગે તો તમે રામણ માજાજ મુગે હવે ચે લો સતજો ચુગે તો તમે રામણ માજાજ મુગે. મારાથી નહીં ભગાય. દાપ્તર ઉલાળતો ઘરે આવ્યો. બાવો બેઠો છે, સંત બેઠો છે, એની પાસે જઈને ચલીએ એટલું કીધું, મારી માટી ખાવી છે ને? એ હવે ખાજે બાવા મોકલા મને, એ છેલ્લા સીતારામ છે તને, હવે ખાજે બાવા મોકલા મને, એ છેલ્લા સીતારામ છે તને. અને આ દેશની આર્ય નારી, આ દેશની જનેતા મોઢે બોલું માં, ત્યાં તો મને હાથે જ નાનપણ સાંભળે, પણ મોટપની મજા મને કડવી લાગે. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કોઈ દી ન થાય. દીકરાનો જરાક ઓછિયાળો ચહેરો જોવે તો માં ઓછી ઓછી થઈ જતી હોય. પોતે ભીનામાં હુઈને જે દીકરાને કોરામાં હુરાવી મોટો કર્યો હોય, દીકરાના ગરદન ઉપર છરી કેમ ચલાવવી? પણ મારો અતિથી ધર્મ લાજે, મારો ભગવાન લાજે, આજ મારા આંગણેથી બાવો ભૂખ્યો જાય. ટૂંકમાં વાત કરું, પોતાના દીકરાને મોળી સુધારી અને ચૂલે ચડાવ્યો ભાઈ. વિચાર તો કરજો, આ દેશની હારી નારી 12 વર્ષની સૌરાષ્ટ્રની શેઠાણી, એનામાં કઈ ત્રેવડ હશે, કઈ તાકાત હશે? એને છાતીની માથે વજ્ર મૂકી દીધું હશે. તેથી શેઠાણીએ પોતાના દીકરાને વધરતી વખતે આંખમાંથી આહુડા ન પાડ્યા. રોઈ નહીં, આહુડા પાડે અને જગતમાં જીવવું બહુ હેલું છે, પણ આંસુને પી અને જીવવું જગતમાં બહુ અઘરું છે. અને આમ શેઠાણી વગર ધ્રુજે પોતાના દીકરાના દેહને ચૂલે ચડાવેલો રસોઈ બનાવે છે, અને ભગવાન બાવાના વેહમાં જે બેઠો છે, રગતપિતિયા સાધુના વેશમાં જે બેઠો છે, એ અંદરથી મળ્યો થાર 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 ધ્રુજવા મળ્યો ભાઈ. ગજબ કરી, આ કેવા નરનારી છે, કેવા વ્રતધારી છે, સોરઠમાં આવા માણસ વસતા છે? ભગવાન
સાધુના વેશમાં ધ્રુજવા માંડ્યો. ભગવાને કીધું કે એક પરીક્ષામાંથી તો શેઠ પાસ થઈ ગયો, શેઠાણી પાસ થઈ ગયા, હજી એક બીજી પરીક્ષા કરી લો. આય ચંગા, તારા બાળકને આંખો વધેરી નાખો ને માથામાં શેની માયા લાગી? મને પૂરેપૂરો જો જમાડવો હોય તો તારા બાળકને ખાણિયામાં માથાને મૂકી દે અને હાંબેલાના ઘા જીકતી જીકતી હાલડાંગા જોજે હો, તારી આંખમાં આહુડો આવશે તું જમવા નહીં રોકાવું. અને સાહેબ પોતાના દીકરાને માથાને ખાણિયામાં મૂક્યું ને ત્યારે ખાણીઓ છે એ આખો પલ્લી ગયો તો આહુડાથી. માણો કોઈ દી રોવે નહીં, પણ પથ્થર હૃદયના માણા હોય એ રોવા માંડે એવી ઘટના હતી. પોતાના પંડના દીકરાને ખાણિયામાં કઈ જને તા ખાંડી હગે, પણ જોજો સૌરાષ્ટ્રનો ત્યાગ. એ દીકરાના માથાને ખાણિયામાં મૂકી અને શેઠાણીએ હાથની મેલ પર હાંબેલું લઈને ઘા ઝીક્યો અને સાધુના કહેવા પ્રમાણે એને હાલડું ઉપાડ્યું. કે તારે હાલરડે પડી હાડતાલ કુંવર જે લૈયા જે લૈયા રે કુંવર ખમાખ માતને મારી ચાખડી ના રે ચાલ નાર કુંવર જે લૈયા જે લૈયા રે કુંવર ખમાખ માતને જે લૈયા રે કુંવર ખમાખ માતને. ભોજનનો થાળ પોતાના બાળકનો બનાવી સાધુને પીર્યો. સાધુ વિચાર કરે છે કઈ માટીમાંથી આ માણસને ઘડ્યા છે, પણ હજી એક પરીક્ષા કરેલું, એક પરીક્ષા બાકી છે. લ્યો બાપજી, આપની શરત પૂરી થાય છે. આપે કીધું એમ મારા દીકરાને ખાંડી ખવડાવવા માટે મેં ભોજન તૈયાર કરીને આપના થાળમાં પીરસું છે, જમી લ્યો. અને ભગવાન જે સાધુ સ્વરૂપે હતો એના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે તમારે નર નારીને જેમ વ્રત છે સાધુને જમાડી જમવાના, એમ મારે પણ એક વ્રત છે. બોલો બોલો શેનું વ્રત છે બાપજી? કે હવે તમારા ઘરના એક દીકરાને મારી થાળીમાં ભેગો જમવા બેહારો, હું વાંજિયાના ઘરનું ખાતો નથી. પણ ત્યાં શેઠાણી એમ કહેવાય છે, ચંડ ને મુંડ ને મારવા માટે તેને ભગવતી જેમ ડગલા માંડ્યા હોય, હમંગ કીજે બાહડલી કી ગસે હાક ધૂતા લઈ જાય વાગી ડમ્મા રડા ગઢારા ને હાથ લંબા ભેગા જો જટા જટ ઘર મંડાણો જો જેમ ભગવતી ડગલા માંડી હોય અને ચંડી જેમ પ્રગટ થઈ હોય દુર્ગા જેમ પ્રગટ થઈ હોય એમ પોતાના હાડલાનો હંગ હરિત્ર વાળી પોતાના કેશ કલાપ ને છૂટા મૂકી હાથમાં છરી લઈ હાથમાં કટાર લઈ અને કીધું આય બાવા ખબરદાર, આ વાત દીકરીના બાપ સિવાય બીજા કોઈને મર્યાદા તોડી ન કરી શકે. પણ એ બાવા, મેં તને બાપ કીધો છે, હવે હું તને નહીં જવા દઉં જેના વગર તું ઘર ભૂલી ગયો. કે બાપ જાણીને હું કહું છું બાવા, મારે પેટ છે મહિના પાંચ રે, એ મારે પેટ છે મહિના પાંચ.
मेर जेने ऐसी तराम नी ने कोई दी मुनी नो गावे गाच बैठो हो मैं तैशमा बाबा इतने से मैं वीणा न ये तो बजावा ये बैठो हो मैं तैशमा बाबा इतने से मैं वीणा न ये तो बजावा ने पता ना पेट में कटार नाखवा सेटाणी जाए पता ना पांच महीना ना गर्भ ने बाहर काढवा जाए मने पूरे पूरे खातरी छे मारा गर्भ नी अंदर मारा उदर मा दीकरो ज होय પણ ત્યાં તો ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કર્યું ભાઈ શરીરે ધીરા લાલ પ્રીતમ સુભાગા પચા રંગ ટેડી ધરી શીશ ભાગા વેળા વાડ માથે ખુલ્લા કેશ વાકા જોતા નારી જો વારણા લીધ દાકા કડે કટારા ભેટ માંધી કસી ને જોળે કળાઈ તે જ જેવું સચિન ને બીજા ચતુરંગ જોર નાદાન ભારી નમો શંખ ચક્રમ ગદા પદ્મ ધારી પ્રસન્ન થઈ ગયો ભાઈ ત્રિલોક નો અધિપતિ ખમા 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 શેઠ શેઠાણી ચેલે અને હજીવન કર્યો અને તેથી શેઠાણીએ 32 રાતના ભોજન પોતાના હાથે ભગવાનને જમાડ્યા ત્યારે સૌરાષ્ટ્રનો આ દુહો બન્યો I'm